જેવી આવી એસટી બસ, ધક્કા મૂકી કરીને બસમાં ચડવા મજબૂર બન્યા વિદ્યાર્થીઓ. બસમાં તો ચડી ગયા, પરંતુ શ્વાસ લઈ શકે તેટલી જગ્યા પણ ન બચી. આ દ્રશ્યો છે છોટાઉદેપુર જિલ્લાના ચલામણી ગામના. ગામના 140 થી વધારે બાળકોને શાળાએ જવા માટે એકમાત્ર સહારો છે બોડેલી ખટિયાવાંટ રૂટની બસ. પૈસા ખર્ચી જે પાસ મેળવ્યો તેનો ઉપયોગ તો હવા ખાવા માટે પણ કરવું પડી રહ્યો છે. બસના કંડક્ટરનું કહેવું છે કે એસટી વિભાગમાં જાણ કરી છે, પરંતુ આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે ચોમાસામાં તો ભારે તકલીફનો સામનો કરવો પડે છે. શાળાએથી ઘરે આવતા સાંજ પડી જાય છે. જંગલ વિસ્તારમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ છે. વિદ્યાર્થીઓને પડતી હાલાકીની જાણ ખુદ પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ એસટી વિભાગને કરી છે, પરંતુ એસટી વિભાગ ધારાસભ્યનું પણ સાંભળતી નથી. તો વિદ્યાર્થીઓનું શું સાંભળશે? હું ફેકવા વસાહતથી ચલામણી ભણવા જાઉં છું, ધોરણ 10 ભણું છું, અને અમારે બસની જરૂર છે. સ્કૂલે જવા માટે અમારી તકલીફ પડે છે. બોડેલીથી કરશન સુધી બસ આવે છે, પણ અહીંયા ચલામણી સુધી લંબાવતા નથી. અહીંયા બસ આવી શકતી નથી, અને બસની વ્યવસ્થા કરવાની જરૂર છે. અમારે ભણવાની તકલીફ પડે છે.